नमस्कार मित्रों, डिजिटल ट्रिक टेक्निकल चैनल में आपनुं स्वागत छे। मित्रों, वीडियो शुरू करता पहला जो तमे मारी चैनल पर सब प्रथम वखत छो तो प्लीज मारी चैनल सब्सक्राइब करो। मित्रों, वीडियो संबंधित बीजो कोईपण प्रश्न हो तो प्लीज मारा वीडियो कॉमेंट बॉक्स में कॉमेंट करवा विनंती छे। मित्रों, मारो आज आ वीडियो छे कि आधार डायसनी अंदर धोरण 2 थी लई अने जे 8 ना बाळको छे तो तेना डेटा आपणे कई रीते अपडेट करी शकीए। मित्रों, ते विषय पर मारो आज आ वीडियो छे। तो चालो मित्रों वीडियो जोईए। मित्रों, आ डेटा आपणे छे मोबाइल नी मदद थी पण अपडेट करी शकीए छे। तो सौ प्रथम तमारे मोबाइल नो जे क्रोम ब्राउजर छे तेने ओपन करवानुं छे अने अहींया तमारे SSL एवुं लखवानुं अने वेबसाइट छे ते सर्च करवानी छे अने आ रीते एनी वेबसाइट आवी जशे। त्यारबाद अहींया चाइल्ड ट्रेकिंग सीस्टम, मित्रों त्यां तमारे क्लिक करवानुं छे। पछी अहींया यूजर नेम अने पासवर्ड, मित्रों ते तमारे एंटर करवानो छे तमारी शाळानो। अहींया पासवर्ड एंटर कर्या बाद अहींया जे कैप्चा कोड छे ते एंटर करीश। लॉगिन पर क्लिक करवानुं छे। मित्रों, तमे लॉगिन पर क्लिक करशो एटले मोबाइल नी स्क्रीन उपर आ रीतनुं मेनू जोवा मळशे। मित्रों, डाबी बाजु तमने अहींया जे लाइन जोवाय छे त्यां तमारे क्लिक करवानुं छे। मित्रों, आपणे बाळकोना डेटा अपडेट करवाना छे एटले आपणा 2 થી લઈ અને જે 10 કે 8 સુધીના બાળકો છે તેના ડેટા આપણે અપડેટ કરવાના છે। એના માટે આપણે મેનેજ સ્ટુડન્ટ નામનું જે ઓપ્શન છે ત્યાં જવાનું છે। મિત્રો, ત્યારબાદ અહીંયા ધોરણ 2ના ડેટા અપડેટ કરવાના છે મારે, બાળકોના ડેટા આપણે અપડેટ કરવાના છે। મિત્રો, ત્યાં હું ક્લિક કરીશ। મિત્રો, ક્લિક કર્યા બાદ અહીંયા બાળકનું નામ આવી જશે અને બાળકની જે પણ ડિટેલ્સ છે તે અહીંયા આવી જશે। મિત્રો, આની અંદર આપણે છે ધારો કે વિદ્યાર્થી નંબર 2 બરાબર, તેનું નામ મારે અપડેટ કરવું છે તો એના ઉપર પહેલાં તો ટિક માર્ક કરવાનું છે, પછી એની વિગતો અહીંયા ચકાસી લેવાની છે। મિત્રો, આમાં કોઈ ભૂલચૂક હોય કે આમાં કોઈ સુધારો હોય તો તે આપણે સુધારી દેવાનો છે। મિત્રો, અહીંયા લગભગ બધા ડેટા ભરેલા છે, ખાલી આપણે ગયા વર્ષની હાજરી, મિત્રો જે પણ હોય, જો બીજા ધોરણના બાળકો શાળામાં નથી આવ્યા તો 0 હોય તો 0, મિત્રો તમારી જે પણ હાજરી થતી હોય તો તે અહીંયા ક્લિક કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા અગાઉના વર્ષની સ્થિતિ આવી જશે, પછી અહીંયા બેંક એકાઉન્ટ જો એના આવી ગયા હોય તો એની ડિટેલ્સ અહીંયા અપડેટ કરી દેવાની છે, જે તમે વાલીના એકાઉન્ટ અંદર એન્ટર કર્યા હતા જો ના હોય, અને બાળકના આવી ગયા હોય તો બાળકના એન્ટર કરી દેવાનો, જો ના હોય તો ત્યાં 0 કરી અને ત્યારબાદ આ વિગત ભરાઈ ગઈ અને ચેક માર્ક થઈ ગયું, ત્યારબાદ અહીંયા સબમિટ પર તમારે ક્લિક કરવાનું છે। મિત્રો, તમે સબમિટ પર ક્લિક કરશો એટલે 1 રો અપડેટેડ છે મિત્રો તેવું આવી જશે। જો અહીંયા અપડેટ થઈ ગઈ છે એટલે અહીંયા જો 2 બાળકો મેં અપડેટ કર્યા છે એટલે અહીંયા 2ની માહિતી અપડેટ થયેલી બતાવશે। મિત્રો, તમારે 10 બાળકોને એક સાથે અપડેટ કરવા હોય તો પહેલાં તો અહીંયા સિલેક્ટ ઓલનો જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાની છે અને એની જે વિગત અહીંયા બાકી છે, કોઈનો એકાઉન્ટ નંબર આવી ગયો છે, કોઈની હાજરી બાકી હોય તો તે અહીંયા અપડેટ કરી અને મિત્રો સબમિટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। મિત્રો, તમે સબમિટ પર જેવા ક્લિક કરશો એટલે એક સાથે 10 બાળકોના જે ડેટા છે તે મિત્રો અપડેટ થઈ જશે અને અહીંયા જે બ્લુ દેખાય છે તેવી અહીંયા બ્લુ પટ્ટી ઉપર તમને જોવા મળશે। મિત્રો, તમે અહીંયા જોઈ શકશો કે મેં ધોરણ 6ના તમામ બાળકોના જે ડેટા છે તે મિત્રો અપડેટ કરી દીધા છે, એટલે એનું જે અહીંયા લાઇટ છે તેનો કલર મિત્રો અહીંયા છે પોપટી જેવો એટલે કે ગ્રીન જેવો એનો કલર થઈ ગયો છે। મિત્રો, આ રીતે તમે જેમ જેમ અપડેટ કરતા જશો તેમ તેમ અહીંયા જોવાય છે ત્યાં છે દરેક લાઇટ એ મિત્રો ગ્રીન થઈ જશે। અત્યારે આ પહેલા ધોરણની અત્યારે એન્ટ્રી નથી કરી એટલે ત્યાં અહીંયા ગ્રીન બતાવે છે, જ્યારે હું એન્ટ્રી કરી દઈશ પૂરેપૂરી ત્યારે બધા લાઇટ છે તે મિત્રો ગ્રીન થઈ જશે। એ રીતે મિત્રો તમે તમારી શાળાના દરેક બાળકના અથવા દરેક ધોરણના તમે જે ડેટા છે તે મિત્રો છે અપડેટ કરી શકો છો। મિત્રો, મારો આ વિડીયો ગમે તો પ્લીઝ બીજા શિક્ષક મિત્રોને મારો વિડીયો શેર કરવા વિનંતી છે। થેન્ક યુ મિત્રો।